केम छो विद्यार्थी मित्रों, धोरण दस गुजराती छंद तमने थे क्या साहेब छंदनी वाहे थे गया? हा भाई छंदनी वाहे था, छंद पूरा कर देवा से आपणे। केम के एक ने एक वस्तु पर तमे वारे घड़िए पाटो मारो ने, आ पग हाथ होय अने आ हाथ छे एने वारे घड़िए तमे दह वार ढीका मारो तो हाथ में दुखाव थी जाए। एक ढीका में दुखाव न थे पर दुखत होने वारंवा ढीका मारो तो दुखाव थे। शू करवा कि एम सक्सेस जाए। दुश्मन ने दह वार ढीका मारो तो तमने एम लगे कि आ छंद आपने आवड़ता नहीं, तो वारे घड़िए उपरा उपर उपरा उपर एक बे त्रण चार पांच सात आठ जे छंद हो जीकम जीक करो एट मंडे ऑटोमेटिक समझावा मगज में सपना में छंद आशे गणाई ने। तो गुजराती में छंद छंद थी गयु। चालो मनहर छंद, चलो एना अक्षर की बात करिए। तो के चरण केटला होय छे? तो के चरण चार होय। अथवा तो चरण नी वात न करिए तो अक्षर केटला होय छे? अक्षर छे ई प्रथम पंक्ति एनी अंदर 16 अक्षर अने द्वितीय पंक्ति छे एनी अंदर 15 अक्षर, टोटल 31 अक्षरो होय छे। यति क्या क्या आवे छे? तो के आठे सोळे अने चौवीसे आ त्रण जग्याए यति आवे। यति एटले शुं? तो के विराम। हवे तमने आमां थशे के साहेब आनुं सूत्र क्यां ओलू, वेर आर धीस सूत्र? तो के आमां सूत्रनी काय जरूर नथी। अने आ छंद लगभग छे ने दलपतरामे बनाव्यो छे। दलपतराम छे ने कवि, अड़वाल रंगलो अने જીવરામ ભટ્ટ જમવા બેઠા ને એવું કોઈ પાઠ કે આવતો? તો મારે આઠમાં નવમાં ગુજરાતી મેં જોયું નથી, પણ એમાં કંઈક આવતું એવું મને ખબર છે, અમારા વખતમાં આવતું। પછી કાવ્ય આવતું ને, ઊંટ કહે આ સભામાં વાકાયંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે, કૂતરાની પૂંછડી વાકી, પોપટની ચાંચ વાકી, એવા બધાય જે પંક્તિઓ છે કાવ્યની એ બધું આવતું। પછી શેઠને શરણાઈ વાળો, બોલું છે તે બોલ્યું તેમાં કરી તે સી કારીગરી, સાંભેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે, એ પંક્તિઓ આવશે। એટલે યતિ આમાં છે, સૂત્ર આમાં નથી આવતું। શું કરવા કે આને કોઈ અક્ષરો સાથે લેવા દેવા નથી સૂત્રમાં। ઓલા બધા છંદની અંદર સૂત્ર શા માટે આવતું? કે એમાં ગણ હતા, યમન સભલગા, યમા તારા જપાન સલગા, મસ જસ તતગા, મબન તત ગાગા, યમન સબલગા, કે જે કાંઈ પણ હોય એ બધા એમાં ગણ આવતા। પાછા લઘુગુરુ આપણે અનુષ્ટુપ છંદ છે તો એ આલો ગણવાળો નથી, એ પણ સંખ્યા મેળ જ હતો। તો એમાં સંખ્યા મેળ બરાબર છે, અક્ષરોની સંખ્યા ગણવાની હતી કે ભાઈ 32 અક્ષરો હોય છે, પણ એમાં પહેલાં શું કહેવાય, ચારે ચાર ચરણમાં પાંચમો અક્ષર લઘુ, ચારે ચાર ચરણમાં છઠ્ઠો અક્ષર ગુરુ, પહેલા અને ત્રીજા ચરણમાં સાતમો અક્ષર ગુરુ અને બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર લઘુ, એવું આવ્યું હતું ને? તો એના નિયમ હતા, પણ આમાં કોઈ એવો નિયમ નથી। બસ 16 અક્ષર પહેલી પંક્તિમાં અને બીજીમાં 15 અક્ષર થઈ જવા જોઈએ। તમે લઘુ કરો, ગુરુ કરો, જે કરો એ, કે મહાગુરુ કરો, મહાલઘુ કરો, જે કરો એ 31 અક્ષરો થવા જોઈએ। અને આનો દ્રષ્ટાંત છે, ઉદાહરણ, એટલે આમાં કાંઈ સૂત્રની જરૂર નથી, તમારે અક્ષરો ગણવાના છે। દ્રષ્ટાંતમાં ઉદાહરણમાં શું આપ્યું છે જો આપણે જોઈ લઈએ, તમારી પાસે પણ ટેક્સ્ટ બુક છે પેજ નંબર 135 ઉપર ઉપર। પોલું છે તે વાગ્યું કે બોલ્યું, જે કયો એ, બેની હરખી જ માત્રા થાય, તેમાં કરી તે સી કારીગરી, સાંભેલું વગાડે અથવા તો બજાવે તો હું જાણું કે તું શાણો છે। ચાલો અક્ષરો ગણીએ આપણે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 થયા 16,
આમાં 15, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 થયા 15. તો 16 ને 15 કેટલા થયા? તો કે 31. કે જેમાં પહેલી લીટી હોય, પહેલી પંક્તિ હોય એમાં 16 અક્ષર, બીજી પંક્તિ હોય એમાં 15 અક્ષર, એટલે એ મનહર છંદ થયો. પોલું છે તે વાગ્યું કે પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શિકારી ગરી, સાંભેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે. એક કાવ્ય આવતું શેઠ અને શરણાઈ વાળો. શેઠ હોય ને શેઠ હાવ કંજુસ હોય, હાવ મખીચુસ, અને શરણાઈ વાળો સરસ મજાની રાગ રાગીણી શીખી એવો હોય દેશ વિદેશથી, અને સરસ મજાની સંગીતની શરણાઈ છે વગાડતો હોય. સંગીત શરણાઈ હેવડી ને ઘણા મજા આવે કે આ સાહેબને સારું આવડે, એ કે હું સારું આવડે અહીંયા, આ તો તમને મજા આવે એટલા માટે થોડુંક ક્યાંક એક્ટિંગ અમે કરીએ. એટલે એ શરણાઈ વાળો જાત જાતથી એ કાંઈ પણ સંગીતના સુરો છે એ શીખીને આવ્યો હોય. હવે બને છે એવું કે એ શેઠ હોય ને શેઠ, એની પાસે કોક દીક વગાડવા જાય કે શેઠ હું જો સરસ મજાની શરણાઈ વગાડું છું અને તો સારું કે વગાડ મને શું વાંધો, તા તો શરણાઈ વાળો વગાડ્યો ટીણી ટીણી ને જુદા જુદા, પરદેશી પરદેશી જાના નહીં ને તુમ તો ઠેરે પરદેશી ને જાત જાત નલા પોપડી વાળા, ખબર છે ગીત વગાડતા હોય શરણાઈ વાળા. ઘણી વખત ખેતરમાંથી મોલ આવે ને ત્યારે ખેતરમાં અનાજ પાકે ત્યારે એ છે શરણાઈ વાળા વગાડવા આવે અને થોડું થોડું લઈ જાય, કેમ કે લગ્ન પ્રસંગમાં ની શરણાઈઓ વગાડતા હોય એટલે ખેડૂતોને ત્યાં મોલ થાય તો એ વગાડવા આવે ને વાર તહેવારે શેઠિયાઓ પાસે આવે શરણાઈ વગાડવા. તો શેઠને શેઠ કેવો હતો? ખોઈચરો માણસ હતો. કેવો હતો? ખોઈચરો માણસ. એ દલપતરામની જ કવિતા છે. તો શેઠ શું કે ખબર છે? ત્યાં તો પોલું છે, વચ્ચે પોલો ભાગ એટલે વચ્ચે જગ્યા છે, એટલે તું ફૂંક મારે એટલે વાગે છે, એમાં તારી કંઈ કારીગરી નથી. આ જો સાંભેલું પડ્યું, સાંભેલામાં ખબર પડે સાંભેલું એટલે શું? ઓલું રામદેવ મીરતની એડવર્ટાઈઝ હોય એમ એમ કરીને ઓલા મોટો લાકડાનો દસ્તો હોય હાથો ભાઠા જેવો એમાં ખાંડતા હોય એ સાંભેલું કહેવાય. એમાં પોલાણ ન હોય તો એ વગાડતો હું કહું કે તું હોશિયાર લે. પોલું છે તે બોલ્યું તેમાં કરી તે કારીગરી, પોલું છે એટલે બોલ્યું તેમાં તે કારીગરી શું કરી? સાંભેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. આ સાંભેલું વગાડ જો ખૂણામ પડ્યું તો હું કહું કે ના 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 તું તો બધું વગાડી શકશો. અરે ભાઈ વાગતું હોય એ જ વાગે પણ લે આલે તું શરણાઈ, તું એકવાર ફૂંક તો માર ટેટે ટેટે થઈ જાય. એટલે ખોઈતરા લોકો હોય એને ક્યાંય પુગાય નહીં. એટલે આમાં લઘુગુરુ ક્યાંય કરવાના નથી, તમારે અક્ષરો જ ગણવાના છે સીધે સીધે બેઠા બેઠા. કેટલા અક્ષર છે? તો કે પહેલાંમાં 16, બીજામાં તો 15, 150, 31 થયા તો કે મનહર છંદ. અને આનો રાગ કયો છે? આનો રાગ કેવો છે? તરત આવડી જાય. આવો બચ્ચો તુમ્હે દિખાયે જાખી હિન્દુસ્તાન કી, ઇસ મિટ્ટી સે તિલક કરો યે ધરતી હે બલિદાન કી, વંદે માતરમ બોલો વંદે માતરમ, એ હી બાલકા દર્શ્યામી વસતે જો ભારત દેશસ્ય તેજો ભારત વર્ષસ્ય, અસ્ય મૃતિકા શિરસા વંદા ભૂમિરીયમ બલિદાનસ્ય, વંદે માતરમ વદંતુ વંદે માતરમ, વંદે માતરમ વદંતુ વંદે માતરમ. એ રાગ હવે તો યાદ રહ્યો ને આ રાગે છે. પોલું છે તે બોલ્યું તે મકરી તે શિકારી ગરી, સાંભેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે. બીજા ઉદાહરણો છે. મનહરની વાત કરીએ તો કે મનહર એ મૂળભૂત રીતે સંખ્યામેળ છંદ છે. કેવો છે? સંખ્યામેળ. સંખ્યાઓની ગણના કરવાની છે, ખાલી સંખ્યાઓ તમારે ગણવાની છે, બસ સંખ્યા ગણવાની છે. 16 ને 15 દેટ્સ ઓલ. હવે આપણે આ બાજુ જોઈએ, બતાય છે કે નથી બતાતું? દેખાય ને? નથી દેખાતું ભાઈ. હા હવે રેડી, એક જ મિનિટ હજી સરખું નથી ફોકસ. હા હવે થયું.
મનહરે મૂળભૂત રીતે સંખ્યામળ સંખ્યામેળ છંદ છે. આ છંદને ઓળખવા માટે અન્ય અક્ષરમેળ છંદની જેમ બંધારણ જોવાની જરૂર નથી કે નથી લઘુગુરુ દર્શાવતું ગા ગા લગા પ્રકારનું લાગાત્મક રૂપ જોવાની બંધારણની અને લગા લગાઈ કાંઈ જોવાની જરૂર નથી. આ છંદમાં તમારે માત્ર અક્ષર જ ગણવાના છે. બે પંક્તિઓમાં 16+15 એ રીતે 31 અક્ષરો જોવા થવા જોઈએ. તે યોગ્ય લયમાં બોલાય તે માટે 8, 16 અને 24માં અક્ષરે વિરામ આવશે, યતિ આવશે. બસ આટલી વિગતો તમે યોગ્ય રીતે જોઈ શકો તો મનહર છંદ છે. અન્ય ઉદાહરણો જોતા એ વધુ સ્પષ્ટ થશે. બરાબર છે? તો શું છે ઉદાહરણ? તમારી ઝોપડીમાં જોવો 135 ઉપર. માન ભમળ્યું મોટું પણ નહીં અભિમાન, ઓર જાણે મહાજોગી રાજ જગતમાં જાગ્યો. આદિત્યનો અસ્ત થતા થાય છે અંધારું, દબ ફર બસ વિના એવી દુનિયા દેખાય છે. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. ઓલું એક પંક્તિ આવતી, આ રીછ એકલું ફરવા ચાલ્યું. રીછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા આફતી આવી મોટી. ઝૂકી ઝૂકીને ભરી સલામો, બોલ્યા મીઠા વેણ, મારે ઘેરે પધારો રાણા, રાખો મારું કહેણ. રીછ જાય છે આગળ, સિંહ જાય છે આગળ, એની જીભ લબ લબ રી હા પછી રીછ જાય છે નહીં સિંહ સિંહ જાય છે આગળ, એની જીભ લબ લબ રાશે એટલે, અને સિંહ રીછ જાય છે પાછળ, એના પગ ધબ ધબ. હકીકતમાં એવું હોય છે કે એ ત્યાં સિંહામો ભટકાઈ ગયો, કરવું હું? એક જણા પૂછે કે તને જંગલમાં સિંહામો મળતો તું શું કર? મારે થોડું કાંઈ કરવાનું, જી કરવાનું હોય સિંહને કરવાનું હોય, ખાઈ જાઓ કે જવા દેવો એ સિંહને જોવાનું છે. એટલે એમ હામો સિંહ ભટકાઈ ગયો તો પછી શું કર્યું? તો રીછે ખોટા ખોટા વખાણ કે ઓહો હો સિંહ મહારાજ, તમે મારા ઘરે છે ને મધ બહુ છે, તમે આવો આવો. કેમ કે રીછને છે ને મધ બહુ ભાવે, પણ રીછને મધમાખીઓ કરડી ન હોગે, રીછના વાળ બહુ મોટા હોય ને એટલે. એટલે સિંહને કે હાલો હાલો, એ કે મધ બહુ સારું છે, મારે ઘરે આવો. સિંહને આગળ કરે ને રીછ પાછળ જાય છે, અને સિંહ તો હરખાઈ ગયો, ઓહો હો મધ ખાવા ચડશે. પછી મધપુડાનું વન હતું, ત્યાં કીધું ગાલ્યો જા મધ ખાવ, અને સિંહ જેવો મધ ખાવા જાય ત્યાં તો મધમાખીઓ ચોટી પડે, અને સિંહ તો રાડા રાડ ચીસા ચીસ થાય, ઓય માડી ઓય બાપા એમ મારી નાખો મારી નાખો થવું માંડ્યું. એટલે એ વસ્તુ હતી. પછી આ છેલ્લી પંક્તિ છે એટલે એ પણ છે આ રીતના પણ ગાય કે ભાઈ રીસ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા આફતી આવી મોટી. પણ ઘણા આમ ગાય રીસ એકલું ફરવા ચાલ્યું, ઓલું શું હતું એનો રાગ પણ કંઈક જુદો છે. બરાબર છે? રીસ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા આફતી આવી મોટી. ઝૂકી ઝૂકીને ભરી સલામો, બોલ્યા મીઠા વેણ, મારે ઘેરે પધારો રાણા, રાખો મારું કહેણ. આમાં પણ છે પોલું છે તે વાગ્યું, તેમાં કરી તે શિકારી ગરી, સાંભેલું બજાવે તો હું જાણું તું કે જાણું કે તું શાણો છે. એટલે છંદના રાગ ઘણી જ વખત જુદા જુદા બોલાવતા હોય, પણ આપણે આ રાગ કયો છે? આવો બચ્ચો તુમે દિખાએ જાખી હિન્દુસ્તાન કી, ઇસ મિટ્ટી સે તિલક કરો એ ધરતી હે બલિદાન કી. પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શિકારી ગરી, સાંભેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે. અને આ પણ એક છે, સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ, અન્યનું તો એક વાકું આપના 18 છે. એ ખબર છે? ઊંટ કહે આ સભામાં વાકાયંગ વાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. કૂતરાની પૂંછડી વાકી પોપટની તો ચાંચ છે. શું કહે છે ઊંટ? ઊંટ એટલે હાંડિયો, કેમલ. હા,
એ બધાની સામે જઈને દાંત કાઢતા હે 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 જતો એ કે આ દુનિયામાં આવશું જેના અંગો વાકા છે એવા પ્રાણીઓ વિચિત્ર છે. કૂતરાની જોવો તો પૂંછડી વાકી છે પાછળથી, પોપટની ચાંચ વાકીન, બગલાની ડોક વાકીન, ઓનું આમ વાકું, નાનું આમ વાકું, ઓલાનું આમ વાકું. આ સાંભળીને દલપતરામ એ સાંભળ્યા ને કહેશે દલપતરામ શિયાળ બોલ્યું. શિયાળ છે ને બહુ હોશિયાર પ્રાણી, એટલે કીધું કે હે ઊંટ ભાઈ, તું બીજાની સામે આંગળીઓ ચીંધમાં, અન્યના તો એક છે, આપના 18 છે. હાંઢિયો જોયો ને કેવો હોય, જેસીબી જેવો વાકો ચોકો હાંઢિયો, એ કોઈ રીતે સીધો હોય ન હોય, છતાંય બીજાના ગુણદોષ જોવા બેસી જાય, હે 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 જતો ઓલાનું આમ છે ને ઓલાનું, આપણે તું તારું કરીને કોડા બીજાની જ ભૂલો ગોતતા હોય. ભૂલો છે ને આપણી પીઠ જેવી છે, આપને બીજાની દેખાય, આપને આપણી જ ભૂલો ન દેખાય, એટલે પીઠ અને ભૂલ આપને આપની જ જોઈ શકાય નહીં, એવી રીતે આમાં પણ એવું છે. પછી આ છંદને માનવો હોય તો દલપતરામના શરણાઈવાળો, ભાદરવાનો ભીંડો વગેરે જેવા કાવ્યો વાંચો, મજા આવશે. ભાદરવાનો ભીંડો, હા એ દલપતરામનું મસ્ત કાવ્ય છે. અને ફરબસ, આમ તો ફરબસ છે ને એ કંઈક અંગ્રેજી અધિકારી હતા, અને દલપતરામને એને દલપતરામને એને બેયને બહુ જામતી, અને ફરબસ કંઈક અંગ્રેજી કવિ હતા કે વિદ્વાન હતા, અને અંગ્રેજી અધિકારી પણ હતા કંઈક એવું મને કંઈક ખ્યાલ છે. પણ એ હોશિયાર માણસ હતા ફરબસ, એટલે દલપતરામ એ જ્યારે ગુજરી ગયા ત્યારે દલપતરામને બહુ આઘાત લાગ્યો. છો શું કહે છે બીજો જે આપણે ઉદાહરણ છે કે આદિત્યનો અસ્ત થતાં થાય છે અંધારું ધબ, સૂર્ય આખમી જાય ને અંધારું કેમ થઈ જાય, એમ ફરબસ વિના એવી દુનિયા દેખાય છે. ફરબસ એના મિત્ર છે અને કવિ હતા, એ જતા રહ્યા છે તો દુનિયા પણ અત્યારે ફરબસ વિનાની એવી છે એ છે. પછીનો આપણે છે માત્રા મેળ છંદ. જો આપણે આની પહેલાં જ્યારે છંદનું ઉદાહરણ ને બધું લખાયું હતું ને ત્યારે તમને માત્રા મેળ વિશે સામાન્ય પરિચય આપ્યો હતો, પણ માત્રા મેળની અંદર શું હોય છે, ખાલી ઓન્લી ફોર માત્રાઓ જ ગણવાની હોય છે. જો આ જે છે ને એ સંખ્યા મેળ હતો, કેવો હતો, સંખ્યા. અક્ષર મેળ ને માત્રા મેળ બે છંદ, આમ તો વૈદિક છંદ અને લૌકિક, વાત કરી હતી ને વૈદિક, વેદોમાં રચાણું વૈદિક, પછી લૌકિક હાલમાં જે છે એ વેદકાલીન સમાજમાં સમયમાં જે શ્લોકો રચાઈ ગયા એ બધા છંદો રચાઈ ગયા વૈદિક છે, પછીનું જે કાંઈ પણ રચાણું છે લૌકિક અત્યારના સમયમાં. પણ ગુજરાતી ભાષા તો વૈદિકમાં કાંઈ હતી નહીં, એટલે આ બધા છંદો છે ને બધા લૌકિકમાં જ આવ્યા નહીં એમાંય, અને અત્યારના પહેલાંના બધા આમાં ગુજરાતીમાં આવી ગયા. સંસ્કૃતમાં જ ભાગ પડે કે વૈદિક એ જુદા લૌકિક છે, તો એમાંય પાછા બે પ્રકાર આમાં બેમાં પડે, એક છે અક્ષરમેળ અને બીજું છે માત્રામેળ. અને અક્ષરોની ગણના કરવાની અક્ષરમેળ ને માત્રાની કરવાની માત્રા, પણ એમાં સંખ્યા મેળ જે આપણે દોહરો આપણે સોરી મનહર છંદ ને અનુષ્ટુપ છંદ છે એ બધા એ સંખ્યા મેળ છે, સંખ્યાઓ ગણવાની. બરાબર છે કે આ સંખ્યા એટલી થઈ જવી જોઈએ, એમાં મનહર છે એ સંખ્યા મેળ પ્રોપર છે. એટલે માત્રામેળમાં તો શું કરવાનું છે, માત્રાઓ ગણવાની છે. લઘુની એક માત્રા અને ગુરુ હોય તો એની બે માત્રા ગણવાની છે. હવે અક્ષરો નથી ગણવાના, હજી તમને કહું છું, માનો કે અક્ષરો ગમે એટલા થાય, તમને માત્રા ગણવાની કીધી એટલે માત્રા જ ગણવાની. અક્ષરો ગમે એટલા થાય, 15 થાય ને 17 થાય ને 20 થાય, હવે અક્ષરો આયરે કાંઈ લેવા દેવા નથી. માનો કે અજર અમર કરનારી રસમ છે નિરાલી, કેટલા અક્ષર થયા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અક્ષરો કેટલા થયા, 17 અક્ષરો થયા. પણ માત્રા ગણવા બેસો ને તો કેટલી માત્રા થાય, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 21 માત્રા થાય. કેટલી માત્રા થાય, 21 માત્રા. અક્ષરો કેટલા, તો કે 17 અક્ષરો એ 21 માત્રા થાય. જો આ અ છે એ રસ્વ છે, લઘુની એક માત્રા, રસ્વની એક માત્રા અને ગુરુની બે માત્રા, બરાબર છે. અજર ત્રણેયની એક એક, અમર એક એક, એક કર નારી સોરી અહીંયા બે થશે,
ના આવ્યું ને એટલે બે થશે. હા પછી એક તો વધી જશે, 22 માત્રા થઈ જશે. એટલે 22 માત્રા ને 17 અક્ષરો. પણ અહીંયા જો આકાંક્ષાઓની મર્યાદાથી, આકાંક્ષાઓની મર્યાદાથી વાતો ના કરો. કેટલા અક્ષર થાય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 જ અક્ષર થાય. કેટલા અક્ષર છે? 14 જ અક્ષરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અક્ષરો છે. કેટલા છે? 14. હવે 14 અક્ષરમાં માત્રા કેટલી થાય જુઓ? 2 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
રક્ષા એ પણ બે છે, ઓ પણ એની બે, નીની પણ બે, દીર્ઘ છે એટલે મ છે, પણ અહીંયા રેફની હિસાબે થડકો લાગે એટલે બે, યાની બે, દાની બે, થીની બે, વાની બે, તોની બે, નાની બે, કની એક ને રોની બે. તો બે, ચાર, છ, આઠ, દસ, બાર, ચૌદ, સોળ, અઢાર, વીસ, બાવીસ, ચોવીસ, પચીસ, છવ્વીસ, સત્યાવીસ માત્રાઓ થાય. કેટલી માત્રાઓ થાય? સત્યાવીસ માત્રાઓ. અક્ષર કેટલા હતા કે ચૌદ, માત્રા કેટલી હતી કે સત્યાવીસ. આમાં જોવું જોઈએ અક્ષર કેટલા હતા કે સત્તર, માત્રા કેટલી હતી કે બાવીસ. જાજા અક્ષર અને ઓછી માત્રા, અહીંયા થોડા અક્ષર ને જાજી માત્રા. જેમ લઘુ વર્ણ જાજા, જેમ લઘુ જાજા તો અક્ષરો વધવાના છે. આ એક વાસ્તે બરાબર છે. સો સો રૂપિયાવાળી નોટો તમારે એક લાખ રૂપિયો કરવો હોય તો સો સો રૂપિયાવાળી કેટલા થાય? દસ બંડલ જોઈએ. કેટલા બંડલ જોઈએ? સો રૂપિયાવાળું એક બંડલ હોય એટલે દસ હજાર થાય, એટલે તમારે દસ બંડલ જોઈએ. પણ બરાબર બે હજાર વાળી નોટ હોય તો બરાબર છે. બંડલ એટલે દસ બંડલો, બંડલ એટલે શું થાય કે બંડલમાં કેટલી નોટ હોય તો કે સો. આમાં પચાસ જ નોટ જોઈએ, જોઈએ ને. અડધું બંડલ, ઝીરો પોઈન્ટ પાંચ બંડલ, અડધું બંડલ જ જોઈએ. એમ જો ગુરુની માત્રા વધારે, ગુરુની સંખ્યા વધારે તો પંક્તિ ટૂંકી, જો લઘુની માત્રા વધારે તો પંક્તિ લાંબી. એમાં તમારે લઘુ ગુરુ બરાબર છે, એટલે કે માત્ર માત્રાઓ જ ગણવાની છે. લઘુની એક માત્રા, ગુરુની બે માત્રા, એ માત્રાઓ. અક્ષર કેટલા છે તો કે ભાઈ સત્તરે હોય ને ઓગણીસે હોય ને સોળે હોય, એટલું બધું ફેર ન હોય. પણ આને લગાત્મક રૂપ આપી ન શકાય. આમાં આપ્યું છે લગાત્મક રૂપ તમારી ટેક્સ્ટબુકમાં, પણ લગાત્મક રૂપ આનું નક્કી હોતું નથી, ફરી જતું હોય છે. અચ્છા આપણે કહીએ ગાલો લ લ લ લ લ લ, પણ આમાં ગુરુ જાજા હોય તો ગા 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 ગા. ક્યાં અક્ષરો લઘુ છે ને ક્યાં ગુરુ એ નક્કી નથી. ગમે ત્યાં કવિને મજા આવે ત્યાં મૂકે, ઓની અંદર તો નક્કી જ હોય છે. શિખરીણી છંદની અંદર કે પહેલો અક્ષર લઘુ એટલે લઘુ, કે ત્રીજો અક્ષર ગુરુ એટલે ગુરુ જ, અને સાતમું અક્ષર લઘુ એટલે લઘુ જ, અને સત્તરે સત્તર અક્ષર નક્કી હોય ક્યાં લઘુ ક્યાં ગુરુ ને ક્યાં યતિ, બધું નક્કી જ હોય તો જ એ છંદ બને. એમને તમને થાય કે આ કાવ્ય પંક્તિ કવિઓ બનાવી નાખે ખિસ્સામાં જ બોલપેન કાઢીને, એમ ન બને. છંદ, અલંકારો, એની ભાષા શૈલી, એના જોડણીઓ, એની યતિથી માંડીને બધું ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ પીરિયડથી આપણે માત્રા મેળ છંદ જે બે આપણે ભણવાના છે, એક છે ચોપાય અને બીજો છે દોહરો. એક લેક્ચર થાય હવે છેલ્લો, બે એકમાં બે આવી જાય, એટલે એક લેક્ચરમાં બે છંદ આપણે ભણી નાખશું. આમ તો તમારે કટકે કટકે આવે, પણ મેં તો એક દીમાં હળંગ બનાવ્યા. આ લેક્ચર જે કાંઈ પણ છે ને હળંગે હળંગ છે. સવારે ત્રણ બનાવ્યા ને બપોર પછી ત્રણ બનાવ્યા, એટલે આખા અઠવાડિયાના તમને ડોઝ એકાઈને મળી જાય. હા એ સાહેબ, આ બ્લુ શર્ટ પહેરીને તમે લેક્ચર લ્યો છો? હા, સવારે ત્રણ બનાવ્યા ને બપોર પછી ત્રણ બનાવ્યા, એટલે તમને બરાબર છે. મેં એક દીમાં છ લીધા, પણ તમને એકાઈ પડે, એટલે મેં એક આખો ટોપિક લીધો. ભાઈ આજે આ ટોપિક છે પૂરો કરી દેવો છે, એટલે તમે આખું અઠવાડિયું, હું એક દિવસમાં જે કાંઈ પણ મહેનત કરીને આપું, તમારે તો આખા અઠવાડિયામાં પૂરું કરવાનું છે. ભાઈ થઈ જાય કે ન થઈ જાય? થઈ જ જાય ને ભલા માણસ. ઓકે, તો ન સમજાણું હોય તો ફરી પાછો વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. બરાબર છે, એટલે આમાં અક્ષરોની ગણના નહીં, ખાલી માત્રાઓ કેટલી છે એ ગણવાની છે.
तो क्या बे छंद छे आपड़ा ये मात्रा मेळना चोपाय अने दोहरो बराबर छे अने बधाईना रूपों ने बधुं तैयार करता जाजो मेहनत करजो ओके।